જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભિદભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ જય આ બધી ચાવી મળે છે ને કચાસો સામે ભોગવટામાં નહીં રહેવાનું શક્તિઓ માગવાની આ કચા શોમાં પછી હજુ કેમ જતું નથી હજુ કેમ આવી અસર થઈ ગઈ હજુ કેમ આ દોષ થાય છે આ તો પળવાળા દોષો છે વાર લાગશે પણ મેં આપણે ભોગવટામાં રહેવું નથી એ સામે જાગૃત રહેવું છે શક્તિઓ માગવી છે અને પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતાં કરતાં આપણું વર્તમાન સુધારવાનું ત્યાં સરસ આપણને આ બધી આ ચાવીઓ મળે છે ચાલો વાંચીએ આપણે પેજ નંબર ટ્વેન્ટી એઈટ ભાવના સુધારે ભો ભો પ્રશ્ન કરતા અત્યારે બગડેલું છે એના જવાબદાર અત્યારે આપણે નથી એ ગયા અવતારનું પરિણામ છે દાદાશ્રી હા અત્યારે આપણે જવાબદાર નથી અત્યારે એ સત્તા બીજાના હાથમાં છે જવાબદારી આપણા હાથમાં નહીં ને આ તો ફરવાનું નથી ને હાય હાય શું કરવા કરે છે વગર કામનો પણ ત્યાં તો પછી ગુરુ મહારાજે કહે છે આમ એવું નહીં થાય તો પેશવા નહીં દઉં ત્યારે પેલો શું કહે છે પણ સાહેબ ઘણું મારે કરવું છે પણ થતું નથી તેને શું કરું એટલે આ સમજ્યા ઠોકા ઠોક ચાલે છે પેલો સાહેબ કે સાહેબ કરવું જ પડશે સાહેબ થતું નથી હું શું કરું તો કઈ કરી લાવો નહીં તો પેશવા નહીં દઉં બોલો હવે આ વર્તનની ભૂલો કાઢવાથી સંસારમાં અટક્યા છીએ આપણે વર્તનની ભૂલો જોવાની જરૂર નથી સમજણમાં ભૂલ ના હોય છે ભૂલ વગરની સમજણ થઈ એટલે માણસ સુધરી ગયો કહેવાય ભૂલવાળા વર્તન એ સુધરતા તો ટાઈમ જાય જેમ આપણે અહીંયા આ સ્કૂલમાં આવવું હોય અને બે માઇલ આગળ જતા રહ્યા અને પછી પૂછી પૂછ્યું ભાઈ આ કેમ હજુ આવ્યું ને રસ્તો કેમ દેખાતો નથી આ તો કે તમે ક્યાં ઉપર તો કે અમે આ જગ્યાએ ના પાછા આવો બે માઇલ તમે સાંભળવાની સમજવામાં કેટલી વાર લાગે આપણને ઓન ધ સ્પોટ ખબર પડી ગઈ કે આ ખોટે રસ્તે છે બે માઇલ પાછળ રહી ગયો પાછા ફરવા પાછું બે માઇલ આવો ત્યારે મૂળ આવે હોય કોક વીસ માઇલ જતું રહ્યો તો વીસ માઇલ પાછો ફરે ત્યારે મૂળ જગાય કોઈક હોશિયાર હોય ઝડપી એકદમ સુપરફાસ્ટ એક્સપ્રેસ તે બસો માઇલ જતો રહ્યો હોય પછી ત્યાંથી પાછા આવતા બસો માઇલ આવવું પડે કોઈક આળસોનું પીરો છું પણ અડધો ગયો હોય તે આવવા અડધા માઇલ પાછો આવી જાય એટલે હવે આ ભૂલ ક્યાં થાય છે સમજણ તો ઓન ધ સ્પોટ મળે છે વર્તન કેટલા ક્યાં ઊભા છે કોને ખબર એના આધારે વર્તન સુધરતા વાર લાગે છે એટલે આપણે તો દાદા તો એ તપાસ કરવી ભાઈ તારી સમજણમાં શું છે મને એમ સમજાય છે બહુ ખોટું થયું છે બસ અને એ સમજણ હવે પછી બીજું સ્ટેપ શું છે ક્યારેય ફેરફાર ના થાય એવી સમજણ મજબૂત થઈ જવી છે ગમે તેવું દબાણ આવે બધા મશ્કરી કરે તમે હજુ સુધર્યા નહીં તો કે નહીં સુધર જાઓ તમારે એ ગમે તેવું મેં છટકી ના જોવી જોઈએ કે ના મારું રખું પ્રકૃતિનું રક્ષણ ના કરી નાખવું છે વર્તનનું રક્ષણ ના કરી નાખવું છે હા મારી નબળાઈ છે જરા ભૂલ થાય છે ચોક્કસ ના ખોટું જ કે આ વર્તન બરાબર નથી સ્વીકાર કરો ભૂલનો ભૂલવાળા વર્તનનો સ્વીકાર કરવો એ જ કહેને કે એનું રક્ષણ નથી કરતા એટલે પડી જશે એક દાડો એટલે આપણી માટે આ સહેલામાં સહેલો રસ્તો થઈ ગયો કે આ સાચી સમજણ પછી સાચું વર્તન પછી આવશે પછી પ્રશ્ન કરતા આ તો પેલું પ્રકૃતિ એકદમ ઊંધું ચતુ કરી નાખે ને ત્યારે એને અંદર સફોકેશન થાય જબરજસ્ત હા એવું કોને કોને સફોકેશન થાય છે આ જરાક ઊંધું ચતુ હા હજુ કેમ આવું થઈ જાય હજુ કેમ આવ થઈ જાય આટલું બધું મેં નક્કી કર્યું રોજ પ્રતિકોણ કરશો કેટલી સામાયિકો કરી તો એ જો ધાર્યું કરવાનું છૂટતું જ નથી મારું પછી સફોકેશન થઈ જાય સફોકેશન થવાને બદલે શક્તિ માંગ હવે દાદા રસ્તો બતાડે છે પછી સફોકેશન થાય એટલે પછી શું કરે ભૂખ્યો રે એક દાડો ખાઈને ચક્કર આવીને પડી જાય બીજા દાડે અહીં તો કરતા નથી કારણ જાણે કે ભાઈ આપણે ખાવાનું ખાઈ લેવા પછી પસ્તાવ કરીશું પણ આ પ્રકૃતિ ઊંધું ચીતું કરી આવે ત્યારે આપણે સફોકેશન થાય આપણે મૂરખ છીએ એક ગોટાળો એનો છે વર્તન વર્તનમાં ગોટાળો છે આપણે શું કામ દુઃખી થઈએ દાદાશ્રી અરે એ બધું એવું થાય છે કે પાંચ પાંચ દાડા સુધી ખાય નહીં અલિયા તે ગુનો કોનો ને કોને માર માર કરે છે પેટને શું કરવા મારે છે ગુનો મનનો અને મારે છે પેટને કહેશે ખાને કા નહીં તુમે તો આ શું કરે બિચારો શક્તિ જતી રહે ને બિચારાની એણે ખાધું હોય તો બીજું કંઈ કાર્ય કરી શકે એટલે પછી આપણા લોકો કહે છે પાડાના વાંકે પખાલીને શું કરવા દામ દે છે વાંક પાડાનો છે મનનો છે અને આ પખાલીનો દેહનો બિચારાનો શું ગુનો અને બહાર ખંખે ખંખે કરવાથી શું દાડો વળે જે આપણી સત્તાવા જ નથી ને પછી વગર કામની બૂમો બૂમાબૂમ કરીએ એનો શું અર્થ પણ અંદર બધો પૂંજો વાળવો પડે અંદરનું બધું ધોવું પડે આ તો બહારનું ધોઈ નાખે છે ગંગાજીમાં જાય તોય દેહને ઝપકોળ ઝપકોળ કરે અલિયા દેહને ઝપખોડીને શું કામ છે મનને ઝપખોળને મનને બુદ્ધિને ચિત્તને અહંકારને એ બધાને અંતકરણને જબો ઝપકોડવાનું છે આમાં સાબુ કોઈ દાડો ઘાયયો નથી પછી બગડી જાયને કે ના બગડી જાય નાની ઉંમર હોય ત્યાં સુધી સારું રહે પછી દાડે દાડે બગડે ને પછી કચરો પડે એટલે આપણે શું કહ્યું કે તારા આચાર બહાર મૂકતો જા અને આ લેતો જા આ બધું જૂઠ છે તે બહાર મૂકતો કલમો ભાવતો જા તો આવતો થઈ ગયો જાતમ તારા બધા ઊંધા આચાર બધા કાળી બાજુ મૂકતો જા કે ક્યારેય ના હોજો અને હોજો શું તો ભાવ ના ભાવતો જા દાદા એ કહ્યું છે નવ કલમો એવું મારા જીવનમાં હોજો બસ એક જ જેમ ગઈકાલે આપણે કાચરો ખાધો તબિયત બગડી પણ આજથી ડાયા થઈ જઈએ ને તો બે દાડા વચ્ચે એક રાત જાય છે બે જીવન વચ્ચે એક મૃત્યુ જાય છે બોલો હા એક ગઈકાલ બગડી પણ આજે ફરી ના બગાડીએ તો આજનો દાડો સુધરે ને આજે બગડીએ તો આવતીકાલ સુધારો વચ્ચે રાત જશે એવી રીતે એક અવતાર એટલે અનંત અવતારમાં એક બે અવતારનો કોઈ હિસાબ નથી એક અવતાર આટલી જ જાગૃતિ રાખવાની છે ભૂલવાળા વર્તનને બાજુ મુકતા જવાનું ભૂલ વગરની સમજણને આપણે નિશ્ચયમાં રાખવાની કે આ સાચી છે આ સમજણ તો એક અવતાર આટલું કર્યું તો કે આવતો બહુ થઈ ગયો ઉત્તમ અને આ નાનપણથી પેલું દાડે દાડે બગડ્યા જ કરે લોકો એ સમજણે આવું ખોટું કરે છે હું કરીશ જા કાં તો અહંકાર ઊંધો ચગે કાં તો ડિપ્રેસ થઈ જાય કે હું નકામો છું હાથ બગડી જાય છે હું હવે સુધારવાનો જ નથી એટલે આમ ડિપ્રેશનમાં જાય કાં તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય તો ડબલ રિએક્શનમાં કે હું ડબલ કરીશ ને તમને બધાને સીધો કરીને રહીશ કે મારી ભૂલો કાઢો છે એટલે આ બે કોમ્પ્લેક્સિટીમાં સન્ મનુષ્યો નજીકની વ્યક્તિને એટલે આખું આ લોકસંજ્ઞા કેવી છે કે આસપાસની વ્યક્તિને કાં તો ડિપ્રેસિવ કરી નાખે કાં તો પેલું સુપિરિયરિટીવાળો હોય તો ડબલ સુપિરિયરિટી થઈ જાય એટલે બેવ બગડે છે આ કોઈ સુધારી શકતા નથી અને પોતાની પાસે સાચો રસ્તો નથી એટલે આ દાદા બેઉને નોર્માલિટીમાં લાવે વાળો નોર્મલમાં આવે ઇન્ફિરિયરવાળો નોર્મલમાં આવે આ નોર્મલમાં આવતો 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 એક અવતાર જ આ તપ કરી નાખે તો એક અવતાર પછી સાઈડ થઈ ગઈ આખી પ્રશ્ન કરતા આ જ્ઞાન ના લીધું હોય એ લોકો પણ આવી રીતે આચર આચારનું ફેરવી શકે ને દાદાશ્રી હા આ બધું ફેરવી શકે ગમે તેને બોલવાની છૂટ છે બસ આ આચાર સુધારવાની રીત જ આ છે આચાર કોઈ દાડો સીધા સુધારવાના જ નથી ભાવના સુધરતી ગઈ આચાર સુધરીને ઉભા છે એટલે આખો આ રસ્તો દાદા કહે છે ને ગમે તે લોકો આ વાપરી શકે અજ્ઞાન દશામાં પણ આ રીતે પણ વાપરીને સુધારી શકાય આખી જિંદગી સુધરી જાય ને કેટલો સહેલો રસ્તો છે આખો એટલે આવી બધી વસ્તુઓ દાદાની બહાર જગતમાં પડે ને તો લોકોનું કલ્યાણ થાય ક્રમિક માર્ગમાં પણ એ લોકોનું કલ્યાણ થઈ શકે પ્રશ્ન કરતા અવળું કોઈ બને તો એની પાછળ એ ધોઈ નાખવા માટે આ કલમો એ જબરજસ્ત ઉપાય છે દાદાશ્રી મોટો પુરુષાર્થ છે આ તો એટલે મોટામાં મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું છે આ પણ હવે લોકોને મેં સમજણ પડવી જોઈએ ને એટલે ફરજિયાત કર્યું પછી કે આટલું તમારે કરવાનું ભલે સમજણ ના પડે પણ પી જાને પ્રશ્ન કરતા અંદરના રોગ ખલાસ થઈ જાય દાદાશ્રી હા ખલાસ થઈ જાય દાદા દાદા કહે કે વાંચજો એટલે વાંચવાનું એકલું જ બહુ થઈ ગયું આ તો પચાવવા માટે નથી આ તો પી અને પછી રોપ થી ફરવા જેવું છે હમ સમજણ પડે કે ના પડે બોલ એટલે આપણે નાના બાળકોની પ્રાર્થના પ્રાર્થનામાં છે ને હવે આપણે દાદા ભગવાન શબ્દ મૂકીએ કેટલાક ને લાગે આ પોતાનો ધર્મ નું છે એટલે આપણે બદલી નાખે હે અંતર્યામી પરમાત્મા પછી પેલું એ છે કે મારા મારા મન વચન કોઈ પણ જીવને કિંચિત માત્ર પેલો કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ હમ ના દુભાય ન દુભાવાય દુભાવા પ્રત્યે હવે એ લોકો બોલે જ બહારના કેટલી સ્કૂલોવાળા આપણી પ્રાર્થના ચોપડી લઈ ગયા અને બોલે છે અને છોકરાઓમાં એમને ફેરફાર થઈ જાય છે એટલી બધી શાંતિ થઈ જાય ને અહીં ડાયા થઈતા જાય છોકરાઓ અંતર શાંતિ વધે અને અંદર શાંતિ થાય ને એટલે પછી બહાર તોફાન ઓછા થતા જાય અંદર શાંતિ છે નહીં એટલે ધમાચકડીને તોફાન પછી બહારથી ધમાકો થાય ને એટલે સુખ થઈ જાય ને હા આપણા લોકો બહારથી બંધ કરે તો તોફાન કરશે બંધ કરી દે પણ અંદર શાંતિ થાય એવો કોઈ કિમિયો નથી એ લોકો પાસે આપણે અંદર શાંતિ થાય એવો કિમિયો બતાડીએ અંદર શાંતિ થઈ ને એટલે બહાર ડાયો થઈ જાય છોકરો પછી એમને એમ ફેરફાર થતો જાય દીપકભાઈ અહીંયા લઈ ગયું મોટો પુરુષાર્થ છે આ તો એટલે મોટામાં મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું મોટામાં મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે આ બહુ મોટું ના કીધું ઉપર કે છે ને અવળું કંઈ પણ બને તો એની પાછળ ધોઈ નાખવા માટે આ કલમો એ જબરજસ્ત પુરુષાર્થ છે હવે એક ભાઈ હતા એટલું બોલે તો આમ માથા નસ ફાટે આપણી તો દાદા પછી એને કે તમે આજે પાંચમી કલમ બોલજો દાડામાં પચી વખત તો મેં ફેરફાર થતો ગયો વાણી આખી હવે આ એને સિદ્ધ કે તમે કડવું બંધ કરી દો અને કઠોર ના બોલશો અરે ભાઈ બોલાઈ જાય છે ને બંધ કેવી રીતે કરો તો કે ના બોલવાનું દાદા અડતા જ નથી કે તમે ખોટું બોલો છો ને આવું કઠોર બોલાય નહીં અક્ષરે બોલશો નહીં એ વાત જ નહીં કરવાની તમે અંદર આ ભાવના શરૂ કરો અરે બહાર પેલું પડી જશે એટલે આ મોટા મોટા પુરુષાર્થ સીધી રીતે પુરુષાર્થ કરવાનું માણસને ફાવે નહીં તો કે આ બોલવાથી એમને એમ પુરુષાર્થ ચાલુ થઈ જાય અને એ અહીંયા આંકડા ફેરવવાના ઊંધા ફેરવવાના જે પંખા બંધ થતા જાય લાઈટ ડીમ થતી જાય બધું બુદ્ધિની લાઈટ ડીમ થાય અહંકારનું ધાર્યું કરવાનું ડીમ થતું જાય મોહ ડીમ થતા બધા ડીમ થતું 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 કરવી પડશે એટલે બહુ મોટી શોધખોળ છે આ દાદાની એટલે દીપકભાઈ આ નવ કલમો બોલીએ એટલે આપણે આપણું ચિત્ત મન અંતકરણ બધું આપણે દાદા એક દ્વારા એક ભાવ થી આમ કે દાદા જે કે છે એવું મારા જીવનમાં હોજો એટલે બીજું લાંબી સમજણ પૂર્વક નથી આટલું જ એકાગ્રતાથી આપણે કે ને કે શું સ્કોર શું થયો પછી હે દાદા ભગવાન એ આવું થઈ ગયો તો એવું ટીવી જોતા જોતા બોલ્યા કરે એનો અર્થ નથી એવું નહીં એમ એક બધું બંધ જ બીજી પછી એકબીજા કામ બંધ હોવા છે હોય તો પહેલાં તપાસ કરી લો ભાઈ શું કામ બાકી છે એ કામ બાકી નોંધ કરીને કે હવે આ અડધો કલાક બધી વિધિઓ કરીશ પછી કામનું શરૂ કરીશ હમણાં બાજુ મૂકી દો એને નિરા એકાગ્રતા પૂર્વક કરો એકાગ્રતા પૂર્વક કરે ને એટલે એમને પરિવર્તન થાય ઓટોમેટિક અને આના છોકરા પેલી પ્રાર્થનાઓ ને આ બધું કરાવડાવે તો બોલો વર્ષે બે વર્ષે જોયું ને તો આખો ફેરફાર થતો જાય દાદા કહેતા નહીં આપણે નાના હતા ત્યારે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ નામ તમારા લઈએ થાય અમારા કામ એવું બધું ગાતા હતા લોકો નાનો બાબલો સમજે ને ઈશ્વર શું નામ શું ને ભજીએ શું ને એ ભજીયા ને ભજીએ મેં હરખું જ લાગતું હોય એટલે પણ બોલ્યા કરે બોલે ને તો મોટો થાય ને પછી એ બી ઉગે ઉગે ને ત્યારે એનો ફાયદો થાય હવે બોલો આ અજ્ઞાન દશામાં એ બી તો પડે જ છે તો પછી આપણે આ નાના બાળકો હવે જ્ઞાનની વાતો ક્યાંથી લાવે મોટી મોટી કે હા જુદું રાખજે સમજે જ નહીં જુદું કોને કહેવાય તો કે એને આ બોલાવડાવે એટલે મેં ફેરફાર થતો જાય આ તો કલમો જરા અઘરી છે એને લાગે અઘરી પણ આ બધી એ દસ બાર વર્ષનો તો બોલ્યા કરે ને તો ફેરફાર થતો જાય એનામાં બી પડતું જાય આખો એટલે એ વાત સાચી તમે કહ્યું ને કે નાનેથી આ બીચ પડે આપણે અત્યારે નાના હતા ત્યારે આ જ્ઞાનનું તો કંઈ નતું પણ આપણે જે ક્રમિક રીતે આપણને મંદિરે લઈ જાય દેરાસરે લઈ જાય ત્યાર પછી આપણને આ બધા સ્ટેજો મળતા મળતા આજે આપણને ખ્યાલ આવે છે કે નાના આ ખરેખર આ કરવા જેવું છે બરાબર એટલે એટલે આ બધા જો ને પૂંસાળી છે ને દોઢસો બસો છોકરા તો આવી ગયા જ કે છે શિબિર છે અમારી કે છે ચાલુ થઈ ગયા ક્લાસ ભણે છે કલબલ 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 ચાલતું હોય પણ જે હેતુ માટે આવ્યો ને એનો ચાર્જ થાય અને પછી મેં દસમાંથી એક બે વસ્તુ ઘૂસે એના મગજમાં એ એને હેલ્પ કરે એટલે આનો કચરો ધીમે ધીમે આચાર્યનો પડી જશે અને આપણા સત્સંગની વિશેષતા કહી છે આચારની ભૂલ કાઢતા જ નથી એની સમજણમાં એને પોતે જ થોડી વાર પછી પસ્તાવો લે નિશ્ચય કરે આવી ભૂલો કરવી નથી એટલે સુધરતું જાય એનું એટલે આ બહુ જૂન અદભુત વિજ્ઞાન છે દાદા કે છે મોટા મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું છે આ અને જગત આફરીન થશે આ વાતો ઉપર જેમ જેમ આ વાતો ખુલ્લી થતી જાય છે લોકો ને પહોંચતી જાય છે તો આફરીન થાય છે કે આ તો આવું જિંદગીમાં અમે સાંભળ્યું નથી અને આ તો બહુ સહેલું અને સરળ કરી આપ્યું આખું આધ્યાત્મિક વિજ્ઞાન સહેલું થઈ ગયું પ્રશ્ન કરતા એવી વાત ખરી કે ભાવ કરવાથી પાત્રતા વધે પેજ નંબર થર્ટી દાદાશ્રી ખરો પુરુષાર્થ જ ભાવ છે આ બીજી બધી ગો ઠેકાણા વગરની વાતો છે કરતાં પદ એ તો બંધન પદ છે અને આ ભાવ એ છોડાવનારું પદ છે આમ કરો તેમ કરો ફલાણું કરો તો લોકો બંધાયા ને એનાથી એ બધું કરતાં પદ એ જ બંધન કરાવનારું છે આટલું કરો મારથી આ નથી થતું મારે કરવું છે ને થતું નથી કરવું છે ને થતું નથી એ માણસને શક્તિહીન બનાવતું જાય અને આ નથી થતું તો બાજુ મૂકો મને થાય એવી શક્તિ આપો એ શક્તિ માગતો જાય એટલે આખો ફેરફાર થતો જાય એક તો ભોગવટામાં કરતા પદનું ફળશું તો ભોગતા થવું પડે એટલે મારથી નથી થતું માર કરવું છે તો ભોગતા ભોગવટા 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 અને ભાવમાં શું તો કે નિરાકૂળતા આનંદ રહે અને કચરો कचरा ना पक्षमा ना रहया थार्थीज आनंद रे आ प्रकृति ना कचरा छे मारा नथी एनी सामने जदु राखવાની શક્તિ આપો હુ ક્યારેય ભૂલો ના થઈ શકતી આપો ઈ પોતાને આનંદ માં રાખે અન પેલો कचરો ઉછો તો તો જાય અન ભવિષ્ય માં ક્યારેય ના થઈ શકતી ઉત્પન્ન થાય હેડા બહુ મોટું મલ્ટીપલ પ્રોગ્રેસ થાયા ના થે બધી રીતે પ્રોગ્રેસ થાય બોલો કચરાએ ઉછાત થતા જાય જ્ઞાની શક્તિ વધતી જાય વ્યવહારિક એડજસ્ટમેન્ટ લેવાની ક્ષમતી વધતી જાય બધી રીતે ફેરફાર થતો જાય પેલા નવ કલમો આ નમસ્કાર વિધિ ચરણ વિધિ આ બહુ અદ્ભુત વસ્તુ હોય દાદાની શોધખોળ બધી એટલે અહીંયા દીપકભાઈ આ ખરો પુરુષ ભાવ જ છે એટલે ભાવ ઉપર બહુ આપણને આપ્યું છે હા આખો ભાવ પુરુષાર્થ ભાવને જ પુરુષાર્થ કહેવાય ને ક્રિયાને પુરુષાર્થ કહેવાનો છે ક્રિયા એ ગયા ભાવના ભાવનું પરિણામ છે અને આ ક્રિયાઓ થતાં થતાં પાછા નવા ભાવો થાય છે છોકરું ભણતું ના હોય એટલે એને પણ આવડાવે પછી જો વડિયો એટલે ભણતો થયો ને આ વઢિયે તો જ ભણે લોકોના ભાવ અવળા થઈ જાય છે ક્રિયા એક તો ક્રોધની ક્રિયા કરે ને પાછો અંદરથી ભાવે બગાડે કે આવું કરવાથી જ સુધર્યા એને સાચી રીત ખબર જ નથી લોકોને દાદા કહે છે કે ના એને સમજાવો એ દુઃખ ના થાય તે વ્યવહાર કરો અને સમજાવે ને પછી શું તો ભલે છ મહિના મોડું થશે પણ કાયમનો ફેરફાર થશે આ તાત્કાલિક ફેરફાર દેખાય છે પછી કાયમનો આંકો ચાલે છોકરો અને પોતાનો ભાવ બગાડવાથી ભાવે બગડે છે આવતો ભાવ એટલે આપણે તો અહીંયા ભાવે સુધર્યો અને ભવે સુધર્યા દીપકભાઈ જે ક્રિયા ચાલતી હોય ત્યારે થોડો ભાવનો એમાં સમાવેશ થોડોક થાય છે કે નહીં એ કેવું છે કે મૂળ તમારો ભાવ કયો તમે ખરેખર મનુભાઈ કે ખરેખર શુદ્ધ આત્મા તો ખરેખર શુદ્ધ એ સ્વભાવમાં આવ્યા કહેવાય એટલે મૂળ બિલીફ બદલાય નહીં એ મૂળ બિલીફ હવે આ ગત ભાવો જ છે બધા આજનું વર્તન એને પછી ભાઈ ભોગવ કરવું જ જોઈએ કેટલું ખોટું બધું ભાઈ ઊંધું ચતું થાય છે ને બધા મનુભાઈના ભાવો છે એ ડિસ્ચાર્જ ભાવો જ કહેવાય છે એ આપણા ભાવો નથી એ લેપાહેમાન ભાવો એ જડના છે એ ચેતનના નથી આપણે શુદ્ધ ચેતન તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ એના ટંકો ઉત્કિર્ણ આનંદ સ્વરૂપ છે આપણે જુદા છીએ ને આ બધા ભાવો એ બધા મનુભાઈના એ બધા ગયા ભાવના બી પડેલા એમાંથી ફોટાફૂટ થાય છે બધા એના પછી પ્રતિક્રમણ કરાવી મનુભાઈ પાસે એટલે એ ચોખ્ખા થઈ જાય સમજાયું ને એટલે ખરેખર કોઈ પણ પ્રસંગથી ઊભા થયેલા ડિસ્ચાર્જ ભાવો છે આપણા નથી આના આધારે પ્રસંગના આધારે ઊભા થાય છે એટલે આપણા નથી રિલેટિવ ભાવ બધા ડિસ્ચાર્જ સ્વરૂપે છે આપણી માટે આ જ્ઞાન અક્રમ વિજ્ઞાનના આધારે ભાવના ફળે આવતા ભાવે પ્રશ્ન કરતા તે જ્યારે એવો પ્રશ્ન બને કે આપણાથી કોઈના અહંકારનું પ્રમાણ દુભાયું એવા પ્રસંગે ત્યાં કલમ વપરાય કે કોઈ પણ ન એટલે આ પ્રશ્ન શું દરેક પ્રસંગે આ ભાવના વાપરી અને અંદર ભાવ સુધારવાના છે હા દાદાની બહુ સુંદર શોધખોળ છે વાંચી આપણે દાદાશ્રી ત્યારે તો આપણે ચંદુભાઈને કહેવું કે ભાઈ પ્રતિક્રમણ કરો એને દુઃખ થયું તે બદલના અને બીજી નાની નાની બાબત બાબતમાં તો ભાંડગળ નહીં કરવાની બાકી એવું હમ દુભાય એવા લક્ષણો બહુ ભારે ના હોય અને થોડુંક દુઃખ થાય એવું હોય તો આપણે પ્રતિક્રમણ કરાવવું હવે છે કે આપણાથી કોઈનો અહમ દુભાઈ ગયો હોય પછી આ કલમ વાપરીને ભાવ સુધારવાના તકના ના કોઈનો અહમ દુભાયું ત્યારે તો જબરજસ્ત પ્રતિક્રમણ કરી કે છે આથી ચંદુભાઈ કેવો પ્રતિક્રમણ કરે કેમ આપણાથી કોઈ દુઃખ થાય હવે આ ભાવના જે ભાવવાની છે ને એ નોટ પ્રસંગને આધારે કે પ્રસંગને અનુરૂપ ભાવો કે આ વખતે ધર્મનું બોલાવી માટે ધર્મની ભાવના ભાવો એવું નહીં ભાવના તમે એમને ભાવજો એ તમે ઘઉંના દાણા નાખ્યા જ કરશો એ ધીમે ધીમે ઉગશે અને જે પેલો કોચ ઉગી નીકળી છે બાજરો ઉગ્યો બીજું બધું છે એને ધીમે ધીમે સાફ થયા કરશે બધું પણ આ નવું તમે ડાયરેક્ટ નાખીએ છીએ એ પહેલાંના આધારે નહીં કે આ બાજરો ઉગ્યો હવે એને ખસેડીને ઘઉં નાખો એવું નથી પ્રસંગને આધારે નહીં પ્રસંગ તો દાદા પોતે આગળ કે છે કે પ્રસંગો તો સંજોગાધીન છે એ ડિસ્ચાર્જ પરિણામ છે અને ભાવ એ પુરુષાર્થ છે એ તમે અંદર ચાલુ રાખો કે છે એટલે દીપકભાઈ અહીંયા જે પ્રતિક્રમણનું છે એ તો આપણે જ્યારે કોઈનો અહમ દુભાઈ ગયો ત્યારે ઓન ધ સ્પોટ આપણે પ્રતિક્રમણ કરવાનો હતો ને આ ભાવ છે એ આપણે એમને એમ નિયમથી કર્યા કરો સવાર બપોર સાંજ ભાવના કરો કે છે પરિણામ આવીને ઉભા રહેશે એની મેળવે આ તો ભાવનાઓ ભાવવાની છે હજુ તો એક અવતાર રહ્યો ને તે આ ભાવના ફળ આપશે ત્યારે તો ભાવના રૂપ રૂપ જ થઈ ગયા હશો તમે જેવી ભાવનાઓ લખેલી છે એવું જ વર્તન હશે પણ આવતે ભાવ અત્યારે બીજ નાખ્યું એટલે હમણાં તમે કહો કે લાવ ખોતરીને ખાઈ જઈએ માહિતી એ ના ચાલે પ્રશ્ન કરતા પરિણામ આ ભાવમાં નહીં આવતા ભાવમાં થાય દાદાશ્રી હા હજુ એક બે અવતાર રહ્યા બાકી એટલા માટે આ બીજ નાખીએ છીએ તે આવતા ભાવે ક્લિયર આવે આ તો બીજ નાખવું હોય તેને માટે છે ગયા ભાવના બીજ નખાયા તેના આ વર્તન આવે છે કકડાટ થઈ જાય ઝઘડો થઈ જાય ચીડિયા ખાઈએ ભાવ બગડી જાય બધા કકડાટ કસાય થઈ જાય વ્યક્તિઓ દુઃખ પહોંચી જાય આજનું નવું બીજ આ થાય છે એટલે એનો જયારે રૂપકમાં આવશે ત્યારે ભાવના રૂપ જ થઈ ગયા છું સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ મનન એટલે આપણે બસો એંસી બસો નેવું ડિગ્રી પર હતા ત્યાંથી સીધું ત્રણસો પિસ્તાલીસ ડિગ્રી બી નાખે છે ઓલા એમને એમ બધું બાયપાસ થઈને સીધું ત્રણ જ્ઞાની પદે પહોંચાડે એવી હાલત એવી આ દશામાં પહોંચાડી દે છે એટલે આ બહુ મોટી આ કૃપા આને જ કહે છે આ કૃપાનો માર્ગ છે આ આ કંઈ કરવાનો માર્ગ નથી આ ટોળામાં રહ્યા અને જે દિલથી બધું સ્વીકારતા તને આવું જ છે એવું જ હોવું છે આ દાદા કહે છે બરાબર છે એટલે એમની જે લેવલે પહોંચેલા હોય એ લેવલે આપણે પહોંચાડી દે એટલું બધું આ કૃપાથી એક એ દશામાં પહોંચી જાય બે અવતારમાં છે જે છે એવી ભાવના પૂર્વ આપણે કરી છે એટલે જ આ આવે છે એટલે જાણી જોઈએ નહીં પહેલાં ધક્કો મારે તો આપણે મને ધક્કોમાં ખસને હવે ભાવ તો પડી જાય ને અંદર હવે એ ભાવ બગડી ગયા એટલે બગડેલા ભાવ ફળ આવે ગયા ભાવમાં તો કકડાટી જીવન હોય તો કેટલું બધું ચીકણું 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 થઈને પછી એમાં કંઈ સુધાર્યું નહોતું એટલે ઓર ગૂંચવાળાવાળું થયું એટલે દરેક અવતારમાં દાહું જ થતા ગયેલા અને એ ગૂંચવાળાવાળું ફળ હજુ ભોગવીએ છીએ પણ આ ગયા ભાવનું પરિણામ આવું છે પણ ખોટી જન્મની પુણ્ય હશે ને તો આ જ્ઞાની ભેગા થયા આ જ્ઞાન ભેગું થયું એટલે આ બે જુદું છે આ ગયા ભાવનો જ હિસાબ જેમ જે માણસ તો બહુ સારો હોય પણ મેં માર્કેટમાં ગયો ને પછી ધક્કા મૂકી એમ કોઈ કે કંઈક ઈંડા બધું નાખી દીધું ને પછી ખોથળા ખોલીએ એટલે આવું તમે લે ખબર નહીં હવે આ કેમનું આવી ગયું કહેશે એવું આ ધક્કાધુખીથી માર્કેટમાં આજે જ બાકી રોજ તો સારો જ માણસ હતો સારું સાચું ચોખ્ખું શાકભાજી લાવતો હતો અને ચીટીંગ નહોતો અને બધું પ્રમાણિક હતો અને બધું સરસ કોક દાળો ઝઘડો થયો ને માર્કેટમાં ધક્કા મૂકી મેં એની ગા એની કોથળીમાં કંઈ પડી જાય બને કે ના બને અરે સડેલા ટમેટા પડી જાય અંદર હવે એ માણસને ગુનેગાર કહેવો તો કે ના રોજ ન એટલે ભવો ભાવથી નહોતા આ એક બે ભાવમાં બગડ્યું જ બધું ભવો ભાવનો હિસાબ તો આ આપણો કોટી જન્મની પૂન્યવાળો આ જ્ઞાની ભેગા થયા આ જ્ઞાન ભેગું થયું અને એક બે ત્રણ અવતારે જશે એમાં શંકા નથી એમાં એટલે આ કચરો માલ છે પણ એનું દિલ છે કચરાના પક્ષમાં નથી જેટલો કચરો વધાર્યો હોય ને એટલું બહુ ખૂંચ્યા કરે રે આ ખોટું થાય છે આ વાણી ખોટી નીકળે છે આ વ્યવહાર ખોટો થઈ ગયો મારાથી બહુ ભૂલ થઈ ગઈ રોજ પેલું જ્ઞાન મહિથી ચેતવે ખૂંચે ને કે આ દોષ ખોટા થાય છે અને એમને એમ બોલો એક એક અવતારમાં આખો ફેરફાર થઈ જશે અને એમાં પાછી આ નવ કલમો બોલીએ આચરણ વિધિ વાંચીએ નમસ્કાર વિધિ વાંચીએ આ પ્રાર્થનાઓ બધી એટલી બધી છે પ્રતિક્રમણો કરીએ લખો જબરજસ્ત એક અવતારમાં તો કેટલાય અવતારનો કાટમાળ પ્રશ્ન કરતા પરિણામ આ ભાવમાં નહીં આવતો ભાવમાં થાય દાદાશ્રી હા હજુ એક બે અવતાર રહ્યા બાકી એટલા માટે આ બીજ નાખીએ છીએ તે આવતો ભાવે ક્લિયર આવે આ તો બીજ નાખવું હોય તેને માટે છે પ્રશ્ન કરતા તો આ નિરંતર એટલે જ્યારે જ્યારે પ્રસંગ બને તે પ્રમાણે દાદાશ્રી ના એ પ્રસંગને અને આ ભાવનાને લેવા દેવા નથી પ્રસંગને શું લેવા દેવા પ્રસંગ નિરાધાર છે બિચારો અને આ ભાવના તો આધારી વસ્તુ છે આ ભાવનાઓ તો જોડે આવનારી છે ને પ્રસંગ તો જતો રહેવાનો પ્રશ્ન કરતા પણ પ્રસંગના આધારે જ આ ભાવના કરી શકાય ને દાદાશ્રી ના પ્રસંગને કશું લેવા દેવા નહીં ભાવના વસ્તુ જ જોડે આવવાની આ પ્રસંગ નિરાધાર છે એ જતો રહેવાનો છે ગમે એવો સારો પ્રસંગ હશે તો એ જતો રહેશે કારણ કે એ સંયોગ થયેલો છે અને આ ભાવના ભાવવાની છે હજુ એનો સંયોગ જામવાનો બાકી છે ગયા ભાવના બીજ પડેલા એના અંદર આ સંયોગ ભેગો થઈ અને પછી સંયોગ ફળ આપીને વિયોગ થઈ જશે અને આ બીજ તો પછી જ્યારે આવતી ફળ આપશે ને ત્યારે ભાવના રૂપ થઈ ગયા આવીશું આપણે વર્તનમાં જ ભાવના વર્ત્યા કરશે એ રૂપે થઈને જીવન હશે આખું પછી પ્રશ્ન કરતા પણ એ પ્રસંગથી જે પોતાના ભાવ બદલાય છે ત્યારે આ ભાવના વાપરીને ફરી ભાવ ફેરવવાનો ને દાદાશ્રી પણ એ કંઈ હેલ્પ ના કરે પૂર્વે જેટલું કરેલું હોય એ અત્યારે હેલ્પ કરે હા એવું બને કે થોડું પૂર્વે કરેલું હોય ત્યારે જ આ ભાવમાં પાછું આખું ફરે પ્રશ્ન કરતા એટલે પ્રસંગ તો આગલા ભાવના ભાવ હોય તે જ પરિણામ આવે અત્યારે દાદાશ્રી તે જ પરિણામ આવે બીજું ન આવે ભાવ એટલે બીજ અને દ્રવ્ય એટલે પરિણામ ડુંડું એક બાજરીનો દાણો નાખે તો આવડું મોટું ડુંડું થાય આ કલમો તો ખાલી બોલવાની જ છે રોજ ભાવના ભાવવાની છે આ તો બીજ રોપવાનું છે રોપ્યા પછી જ્યારે ફળ આવે ત્યારે જોઈ લેવાનું ત્યાં સુધી ખાતર નાખવાનું બાકી આ પ્રસંગમાં કોઈ આમ ફેરવવાનું નથી કરશું અને આ જે છે એ જૂનું છે એ જ છે એટલે આ નવ કલમો શું કહે છે હે દાદા ભગવાન મને શક્તિ આપો હવે લોકો શું કહે છે આ તો પડાય એવું નથી પણ આ કરવાનું નથી અલિયા શું કરવા ગાંડા કાઢે છે આ જગતમાં બધાએ કહ્યું કે કરો 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 અલિયા કરવાનું હોય જ નહીં જાણવાનું જ હોય અને પછી મારે આવું નથી કરવું અને તેનો હું પોસ્તાવો કરું છું એમ દાદા ભગવાન પાસે માફી માગવાની હવે આ નથી કરવું એવું કહ્યું ને ત્યાંથી જ આપણો અભિપ્રાય જુદો પડી ગયો પછી કરતો હોય તેનો વાંધો નથી પણ અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો આ મોક્ષ માર્ગનું રહસ્ય છે તે જગતના લક્ષમાં હોય નહીં ને બસ આ મોક્ષ માર્ગનું રહસ્ય ખુલ્લું કર્યું બહુ મોટું કે ક્રિયા એમાં જો આપણો અભિપ્રાય બદલાઈ ગયો તો આપણે છૂટા ક્રિયાની જવાબદારી પછી પોતાની રહેતી જ નથી એ લાકડા ભેગી પૂરી થશે ને બહુ તરવગૌવણી થશે અહીંયા થોડી ઘણી આપણો ભાવ જે અભિપ્રાય બદલાયો એ કેરી ફોરવર્ડ થશે નેક્સ્ટ લાઈફમાં અને આ જ મોક્ષ માર્ગનું રહસ્ય છે તે જગતના લક્ષમાં હોય નહીં ને કહે છે આખું આ કે ને કે આખું પ્રસંગો લોકો પ્રસંગોને જુએ છે હો કેટલી સેવા કરે છે કેટલો પરોપકાર છે કેટલો સ્વાધ્યાય કરે છે કેટલો દાનેશ્વરી મય મહી હોય ને એ લોકોને ખબર નથી અંદર અંદર આ કળિયુગમાં તો મન વચન કાયની એકતા તૂટી એટલે બાહ્યાચાર ને અંતરનો ભાવની લિંક જ તૂટી ગઈ છે એટલે બહાર સારું હોય ત્યારે અંદર બગડી ગયું હોય અને અંદર બહાર બગડી ગયેલું હોય ત્યારે અંદર સુધારી શકાય તો આ ડાયરેક્ટ સુધારવાનો તો ઠેઠ સુધીનું ઠેઠ જ્ઞાની પદને પહોંચાડે એવું સુધારવાનો રસ્તો ખુલ્લો થાય છે આમાં અને દાદાએ આજ આ જ કહે ગમે તેવા તમારા આચારની ભૂલ હશે પણ દાદાને જ્યારે આલોચના કરતા લોકો પછી દાદા કે તારે હવે જિંદગીમાં ફરી ભૂલ કરવી નથી ને તો કે ના તો પછી અમારો આશીર્વાદ છે તારો આખી જિંદગીનું પાપ ધોવાઈ જશે અને લોકો હલકા ફૂલ થઈ જતા હતા કારણ એનો નવો અભિપ્રાય બદલાઈ ગયો અને પાછલી ભૂલો ઉપર પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરી નાખ્યા અને ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલો કરવાનો નથી એવો જબરજસ્ત નિશ્ચય વર્તે છે એટલે આખો ટન મારી દે પછી ગુનાની જવાબદારી એ ધોઈ જાય છે બધી ઘણો કરવું આ જ ભાવમાં ચોખ્ખું થઈ જાય છે આવતી બહુ એના કેટલાય દોષો કેરી ફોરવર્ડ જ નહીં થાય પછી એટલે આ કરતા પણ આની વાત જ આખી ઉડાડતી કરવા કરવા પણ જ નહીં એમાં સમજણથી ભાવ જ ફેરવા નાખા પછી અભિપ્રાયો જુદા થઈ જાય દીપકભાઈ અહીંયા આગળ આપણો અભિપ્રાય જુદો પડી ગયો પછી કરતો હોય તો એનો વાંધો નથી એટલે જ્યારે આવા વિકટ પ્રશ્નો પ્રસંગો આવે ત્યારે આપણે અભિપ્રાયો બંધાઈ જાય આ બધું થાય તો એની ઉપર આપણે પાછા જુદા એ બધા મનુભાઈ અભિપ્રાય તમે જ તમે જાગૃતિ રાખો હે દાદા ભગવાન કોઈ પણ દેહારી જીવાત્મા પ્રત્યે અભાવ તિરસ્કાર ના થાય એ શક્તિ આવો બોલો આખા મનુભાઈ અભિપ્રાય ની ઉપર છે મને દગો આપ્યો ને સબંધત રાખો એ બધા મનુભાઈ રાખે એની પર તમે પછી બોલો છો શું કોઈ પ્રત્યે અભાવ તિરસ્કાર ના થાય એ શક્તિ આવો કોઈને અવર્ણવાદ અપરાધ અભિનય ના કરાય એવી શક્તિ આવો તમે આ પક્ષમાં આવી ગયા અને પેલું બધું તૂટી ગયું હડડાટ અને પાછું થોડું વધારે પણ કરીએ છીએ રાત્રે બે પેલા માણસથી છૂટા પડીએ ને એટલે મહિમા મહી ઘણું બધું થાય કે આપણે શું બોલ્યા આ સુકામાન સંબંધ તોડી નાખો છે એ એનો ક્યાં દોષ છે મારો હિસાબ એને ક્યાં ભૂલ છે એ બોલો એ માણસ માટે જે નેગેટિવ ઊભા હતા એની પર પસ્તાવો થવા માટે આપણને પ્રતિક્રમણો થવા માટે પ્રત્યાખ્યાન થાય એટલે એક બાજુ નવકલમાંથી સુધારીએ છીએ આખું અને એક બાજુ થયેલા દોષો ઉપર પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ છીએ એટલે બધી રીતે આપણે આ કચરાને સાફ જ કરી રહ્યા છે એને બહુ ફેરફાર થઈ જશે આ તો આ તો બધું પાંચ કરોડનું દેવું હોય ને અને પેલા રોજના પચીસ હજાર કમાતો હોય પચાસ હજાર કમાય સિત્તેર હજાર કમાય આ બધું દેવા પેટે જતું રહે ને તો નાદાર જ દેખાતો હોય એક દાડો જ્યારે પાર વેલી આવશે ને પછી તો આમ રોજના પચીસ હજાર તો જાઓ જલાલી લાગશે એટલે આ દુઃખો ઘટે છે દુઃખનો અભાવ નહીં પહેલાં કરતાં દાડે દાડે દુઃખો ઘટતા જાય છે ને એની જ જીવન જીવીએ છીએ આપણે પહેલાં કરતાં હળ હળવાશ આવતી જાય નિરાકુળતા વધતી જાય ફેર પડતો જાય ને એ હજુ દેવું ઘટતું જશે ને તેમ તેમ આનંદ પછી પાર વેલ્યુ પછી આનંદનો સદભાવ શરૂ થાય સુખનો સદભાવ અત્યારે દુઃખનો અભાવ સ્ટેશન ચાલી રહ્યું છે આપણું ત્યારે તપ હોય બરોબરનો